गुड मॉर्निंग टू ऑल ऑफ यू। धोरण 8 માં આજે આપણે શરૂઆત કરીશું એક્ટિવિટી નંબર 6 થી, જેમાં આપણે ડિગ્રીનું યુઝ કરીશું, કમ્પેરેટિવ ડિગ્રી। આપણે જોઈએ ને કે એક બીજી વસ્તુ સાથે આપણે બધાને કમ્પેર કરતા હોઈએ છીએ, તે રીતે આપણે કમ્પેરેટિવનો યુઝ કરીને આપણે નીચેના સેન્ટન્સ બનાવીશું। સૌથી પહેલાં શું આપેલું છે જુઓ, કે इंस्ट्रक्शन वाँचीशू आपणे के कम्प्लीट फॉलोइंग कम्प्लीट कम्पेरिजन्स गीवन बिलो, चूज द वर्ड्स फ्रॉम द लिस्ट गीवन बिलो। जो अहीं नीचे लिस्ट आपेलू छे ए जवाब छे। आपणे गुजराती में आपणे कम्पेर करीए छीए ने बधी वस्तु साथे, खबर छे ने तमने, आपणे घणी वार एवुं कहीए कि शियाळ जेवुं लुच्चू, સસલા જેવું ભોળું, બાજ જેવી નજર। આપણે એવી રીતે તુલના કરીએ છીએ કે કોઈ પણ વસ્તુ, પ્રાણી કે પક્ષીના ગુણ, વિશેષ સ્વભાવ અથવા લક્ષણને ધ્યાનમાં રાખીને આવી તુલના કરવામાં આવતી હોય છે, અને અંગ્રેજી ભાષામાં પણ આપણે આવી જ રીતે તુલના કરતા હોઈએ છીએ। ચાલો તો અહીંયાથી આપણે શરૂઆત કરીશું। એઝ બ્રેવ એઝ અ લાયન, જુઓ બ્રેવ એટલે કેવું છે, બહાદુર। બહાદુર કોણ હોય છે આ એનિમલ્સમાંથી, તો કે લાયન હોય છે। એઝ બ્રેવ એઝ અ લાયન, એઝ યુઝફુલ એઝ અ, યુઝફુલ કોણ હોય છે, કાવ, અ કાવ, એઝ યુઝફુલ એઝ અ કાવ, કાવ જેવા ઉપયોગી બનો। એઝ બ્લાઇન્ડ એઝ અ બેટ, બેટ એટલે ચામાચીડિયું, અને બ્લાઇન્ડ એટલે આંધળું, ચામાચેડિયા જેવું આંધળું। એઝ બીઝી એઝ અ બી, બી એટલે મધમાખી, મધમાખી માખી, આપણે રોજ જોઈએ છીએ ને મધમાખી કેવું કામ કરે છે, કન્ટિન્યુઅસ કામ કરે છે। એઝ ફેથફુલ એઝ અ ડોગ, ડોગ જેવા વફાદાર। એઝ હંગ્રી એઝ અ વુલ્ફ, વુલ્ફ એટલે શિયાળ, શિયાળ જેવું ભૂખ્યું। એઝ ફ્રેન્ડલી એઝ અ પપ્પી, પપ્પી જેવા ફ્રેન્ડલી। એઝ અગલી એઝ અ ટોડ એટલે દેડકો, અને અગલી એટલે કદરૂપું। અહીંયા દરેક પ્રાણીની એકબીજા સાથે એના સ્વભાવ કે લક્ષણ સાથે કમ્પેર થયેલી છે। હવે આગળ જોઈએ, કમ્પ્લીટ ટુ ફોલોઈંગ પ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ ક્લૂઝ ગીવન ઇન ધ બ્રેકેટ, કન્સલ્ટ યોર સોશિયલ સાયન્સ ટીચર। હવે અહીંયા 5 ક્વેશ્ચન આપેલા છે, અને એના રિલેટેડ આન્સર અહીંયા નીચે કાઉન્ટમાં આપેલો છે, તો આપણે એનો બંધ બેસતો જે આન્સર છે તે આમાંથી શોધીને લખવાનો છે। પહેલું છે કે વિચ ઇઝ ધ હાઈએસ્ટ માઉન્ટેન રેન્જ ઇન ધ વર્લ્ડ, તો કે ધ હિમાલય, બરાબર ને। વોટ ઇઝ ધ હાઈએસ્ટ પીક ઇન ધ વર્લ્ડ, દુનિયામાં સૌથી હાઈએસ્ટ પીક કઈ છે, એટલે કે પીક એટલે ટોચ, તો કે માઉન્ટ એવરેસ્ટ। વિચ ઇઝ ધ હોટેસ્ટ રીઝન ઇન ધ વર્લ્ડ, તો કે ધ સહારા ડેઝર્ટ। વિચ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ધ વર્લ્ડ, દુનિયાની સૌથી લાંબી નદી કઈ છે, તો કે ધ નાઇલ। વિચ ઇઝ ધ લાર્જેસ્ટ ઓશન ઇન ધ વર્લ્ડ, દુનિયાનો સૌથી લાંબો સમુદ્ર કયો છે, તો કે ધ પેસિફિક। જુઓ અહીંયા સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થયો છે, કમ્પેરેટિવમાં આપણે કમ્પેર કરીશું અને સુપરલેટિવમાં આપણે શું કરીશું, સૌથી શ્રેષ્ઠ બતાવીશું। અહીંયા પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ થયો છે, એકબીજા સાથે તુલના કરી છે, અહીંયા આપણે કમ્પેર કરી, અહીંયા આપણે સુપરલેટિવ ડિગ્રી યુઝ કરી છે કે સૌથી બેસ્ટ બતાવેલું છે, બરાબર। એટલે હાઈએસ્ટ, હોટેસ્ટ, લોંગેસ્ટ અને લાર્જેસ્ટ, બરાબર છે। હવે આપણે આગળ જોઈશું એક્ટિવિટી નંબર 7। એક્ટિવિટી નંબર 7માં એમ કીધું છે કે સ્ટડી ધ ગ્રાફ એન્ડ સે વેધર ધ ફોલોઈંગ સેન્ટન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ, આપેલા ગ્રાફનો અભ્યાસ કરો અને વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો। જુઓ અહીંયા ઓરેન્જ કલરની જે લાઈન છે તે પોલ્યુશન એટલે કે પ્રદૂષણ બતાવે છે, અને બ્લુ કલરની જે લાઈન છે એટલે તે પોપ્યુલેશન બતાવે છે, પોપ્યુલેશન એટલે વસ્તી। અહીંયા સિટીઝના નામ આપેલા છે, અને એનું કેટલું પોપ્યુલેશન છે, અને કેટલું પોલ્યુશન છે, અને કેટલી પોપ્યુલેશન છે, તે આ ગ્રાફ દ્વારા દર્શાવવામાં આવેલું છે। આપણે એને રીડ કરીશું અને આ 8 સેન્ટન્સ સાચા છે કે ખોટા તે તમારે જણાવવાનું છે। ચાલો જોઈએ, કોલકાતા ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ,
આ રહ્યો કોલકાતા. શું એ જે એનું જે પોલ્યુશન છે તે દુનિયામાં સૌથી વધારે છે? ના. તો આ સેન્ટેન્સ કેવું રહેશે? ફોલ્સ. ટોક્યો એન્ડ ન્યુયોર્ક આર મોર પોલ્યુટેડ બટ લેસર પોલ્યુટેડ ધેન અધર સિટીઝ. બરાબર. તો આ વાક્ય પણ કેવું છે? ફોલ્સ છે, કારણ કે એ બીજા સિટીઝ કરતાં વધારે પોલ્યુટેડ નથી અને ઓછી પોપ્યુલેશન પણ નથી. કયા કયા સિટીઝની વાત કરી છે? ટોક્યો અને ન્યુયોર્ક. કયું કયું? ટોક્યો અને આ ન્યુયોર્ક. ત્રીજું છે, વેર્યુ ઇઝ ધ સેકન્ડ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. જુઓ આ છે, તો સેકન્ડ મોસ્ટ થયું, આના કરતાં એક જ વધારે છે, એટલે આ સેકન્ડ થયું. બરાબર. સેકન્ડ મોસ્ટ પોલ્યુટેડ સિટી થયું, તો આ સેન્ટેન્સ કેવું રહેશે? સાચું રહેશે. ટેન્જિન સિટી ઇઝ ધ લોકેટેડ ઇન ચાઇના કન્ટ્રી. બરાબર છે, સાચી વાત છે. આ કન્ટ્રીના નામ છે અને આ એનું સિટી છે. તો ટેન્જિન જે છે તે ચાઇનામાં લોકેટેડ છે. તો આ સેન્ટેન્સ પણ કેવું આવશે? સાચું. લંડન ઇઝ મોર પોલ્યુટેડ ધેન ટોક્યો. બરાબર છે. આ રહ્યું લંડન અને આ રહ્યું ટોક્યો. પોલ્યુટેડ એટલે આપણે કઈ લાઈન જોઈશું? ઓરેન્જ લાઈન. લંડન એ ટોક્યો કરતાં મોર પોલ્યુટેડ છે? ના. કોણ મોર પોલ્યુટેડ છે? ટોક્યો. તો આ સેન્ટેન્સ કેવું આવશે? ફોલ્સ. બરાબર. નેક્સ્ટ જોઈએ, દિલ્હી ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. જુઓ, સાચી વાત છે, મોસ્ટ પોલ્યુટેડ એમાં છે. બરાબર. સેવન નંબર જોઈશું, મેક્સિકો સિટી હેઝ લેસ પોલ્યુશન બટ હેઝ મોર પોપ્યુલેશન. આ સેન્ટેન્સ પણ સાચું રહેશે, કારણ કે મેક્સિકોને ઓછામાં કેવું છે? લેસ પોલ્યુશન. જુઓ, એનું પોલ્યુશન ઓછું છે, મોર પોપ્યુલેશન, એની પોપ્યુલેશન વધારે છે. બરાબર. એટલે આ સેન્ટેન્સ પણ સાચું રહેશે. હવે છેલ્લું જોઈએ કે સેર્યુ ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ ધેન કોલકાતા બટ લેસ પોલ્યુટેડ ધેન દિલ્હી. બરાબર. જોઈએ, દિલ્હી કરતાં કેવું છે? લેસ પોલ્યુટેડ. બરાબર. તો એ વાત સાચી છે. પછી આગળ શું કીધું છે કે મોર પોલ્યુટેડ ધેન કોલકાતા. આ રહ્યું કોલકાતા અને આ લી પોપ્યુલેશન. બરાબર છે. મોર પોલ્યુટેડ, પોલ્યુશનની વાત કરે છે, તો પોલ્યુશન એનું કેવું છે? મોર પોલ્યુશન ધેન કોલકાતા બટ લેસ પોલ્યુટેડ ધેન દિલ્હી. એ વાત પણ અહીંયા સાચી છે. તો આ સેન્ટેન્સ પણ સાચું છે. આગળ જોઈએ, આગળ છે એક્ટિવિટી નંબર 8. નો યોર ક્લાસ, રાઇટ ધ કરેક્ટ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ધ ક્લાસ. હવે અહીંયા તમારે તમારા ગયા વર્ષના ક્લાસની ઇન્ફોર્મેશન અહીંયા ભરવાની છે, કે સ્ટુડન્ટ્સનું નેમ અને રોલ નંબર. જો તમને રોલ નંબર નહીં યાદ હોય તો તમારે રોલ નંબર નથી લખવાના, માત્ર ને માત્ર તમે શું લખીશો? એનું નામ લખીશો. તમે ગયા વર્ષે જે ક્લાસમાં હતા તે ક્લાસને આધારે અત્યારે તમારે બુકમાં આ એક્ટિવિટી કમ્પ્લીટ કરવાની છે, કે તમારા ક્લાસનો ટોલેસ્ટ સ્ટુડન્ટનું નામ, શોર્ટેસ્ટ સ્ટુડન્ટનું નામ, બેસ્ટ હેન્ડરાઇટિંગ જે સ્ટુડન્ટ્સના છે તેનું નામ, જેના ખરાબ હેન્ડરાઇટિંગ છે એ સ્ટુડન્ટનું નામ, હેવીએસ્ટ અને લાઇટેસ્ટ એટલે કે જે ભારે સ્ટુડન્ટ છે તે, જે હલકો સ્ટુડન્ટ્સ છે તે, મોર રેગ્યુલર જે શાળાએ રેગ્યુલર આવે છે એ સ્ટુડન્ટનું નામ, મોર ઇરેગ્યુલર જે રેગ્યુલર નથી એનું નામ, બેસ્ટ સિંગર સારું ગાય છે એનું નામ, પુઅરેસ્ટ સિંગર જે સારું નથી ગાઈ શકતા એનું નામ, ફાસ્ટેસ્ટ રનર ને સ્લોએસ્ટ રનર જે ફાસ્ટ દોડી શકે છે એનું નામ, અને જે ઓછું દોડે છે એનું નામ. બરાબર. આ રીતે તમારે આ એક્ટિવિટી તમારા પ્રીવિયસ ક્લાસના આધારે અહીંયા કમ્પ્લીટ કરવાની છે. થેન્ક યુ.